बात करिए अमदावाद की, अमदावाद महापालिका अणगढ़ वहीवट थी लोग परेशान थई रहा है। निकोलना जीवनवाड़ी सर्कल पास खोदकाम थी ट्राफिक जाम सर्जायो। कोकड़गाय की गति चालता काम थी लोग परेशान थई रहा है। रस्ता पर सतत खोदकाम थी लोग हैरान परेशान थई रहा है। रस्ता पर मनफावे त्या खोदकाम कर देवामां आवे छे। आगोतरा प्लानिंग ना अभावे लोग ने मुश्किल पड़ रही है, तेथी ज ट्राफिक जाम ना दृश्य पण सर्जाय छे। संवाददाता जयंती चौधरी अपनी साथे जोड़ाया छे। जयंती, जे पण प्रकारे प्लानिंग वगर जे रस्ता पर खोदकाम करी देवामां आवे छे, तेने ज कारणे जे वाहन चालको छे तेमने जे मुश्केली होय छे ते पड़ी रही छे, ट्राफिक जामना दृश्य सर्जाय छे, तेने ज कारणे जे वारंवार अकस्मातना पण बनावो सामे आवता होय छे। चौक्कसथी कही शकाय के आम तो अमदावाद सिटी ने स्मार्ट सिटी नो दरज्जो मळ्यो छे, परंतु तेनी वास्तविकता कंईक अलग ज छे। अमे आपने दृश्य बतावानी कोशिश करीशुं। अमदावादना निकोलना जीवनवाड़ी विस्तार छे तेना आ दृश्यो छे, जे रोड वच्चोवच्च खोदकाम करवामां आव्युं छे। खोदकामनी बाद कोईपण प्रकारनो ट्राफिक डायवर्जन नथी आपवामां आव्युं, एटले के जे वाहन चालाको छे ते बन्ने आवा अने जवामां बन्ने एक ज रस्तो उपयोग करी रह्या छे, ने जेने लईने ट्राफिक जामना जे दृश्यो छे ते सामे आवी रह्या छे। आ जे खोदकाम छे ते चार पांच दिवस पहेला करायुं छे, ने हजु आनुं काम क्यारे पूर्ण थशे ते कहेवुं मुश्किल छे। ज्यारे पीक अवर्स होय, एटले के सवारे 10 वाग्याथी 12 वाग्या दरमियान, सांजे 5 થી રાત્રે 8 દરમિયાન અહીંયા 2-2, 3-3 કિલોમીટર સુધી લાંબી લાઇનો પણ થાય છે, પરંતુ કહી શકાય કે ટ્રાફિક મેનેજમેન્ટ માટેની પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં નથી આવી, કોઈ પોલીસના જવાનો પણ અહીંયા ક્યાંય નજરે નથી પડતા। એટલે કહી શકાય કે એક તરફ તો કોર્પોરેશનનું અંધળ વહીવટ છે, ત્યારે બીજી તરફ લોકો છે તેની પરેશાની છે તે સામે પડતી હોય છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે અત્યારે જે રીતે અંધળ વહીવટ છે, અંધળ રીતે ખોદકામ કરવામાં આવે છે, તેને લઈને કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે। સાહેબ, આખા વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો? ખૂબ કરવો પડે છે। આપણે બીજા પણ કેટલાક જે અહીંના રહીશો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। મહત્વનો મુદ્દો એ છે કે અહીંયા પણ જે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને ખૂબ જ મુશ્કેલી છે તે લોકોની પડતી હોય છે। કાકા, કઈ પ્રકારની ટ્રાફિક જામ અહીંયા તમને નજરે પડતી હોય છે, અને જે રીતે ખોદકામ અણધર રીતે કરવામાં આવે છે, લોકો કેટલા હેરાન થતા? બહુ હેરાન થાય છે, કાયમને માટે હેરાન થાય છે, આવી રીતે ખોદકામ કરે ને એટલે। ચોક્કસથી આપણે બીજા પણ લોકો ની સાથે વાત કરીશું, પરંતુ તેની પહેલા જે અહીંયા પણ ખોદકામ કરવામાં આવ્યું છે તે દ્રશ્ય બતાવીશું। રોડની વચ્ચોવચ્ચ ખોદકામ થયું છે, ને તેને લઈને લોકો છે તે અત્યારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। આપણે અહીંના અનેક લોકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે કોર્પોરેશન છે કોઈપણ પ્રકારનું પ્લાનિંગ નથી કરતી, વગર મેનેજમેન્ટે જે આ રીતે આખી કામગીરી જે કરતા હોય છે તેને લઈને અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડતી હોય છે। વડીલ, શું કહેશો, જે રીતે ખોદકામ રસ્તા વચ્ચોવચ્ચ થયું છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે? પણ હવે શું કરીએ, હવે કામ તો કરવું પડશે ને યાર। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે, ને લોકો આ વિસ્તારના જાણે કે ટેવાઈ ગયા હોય, અથવા તો હવે તેમણે પણ એવું મન બનાવી લીધું હોય કે હવે શું કરી શકાય, કારણ કે તમામ આખા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ આખા વર્ષ દરમિયાન વારંવાર આ પ્રકારના ખોદકામ થતા હોય છે, ને ટ્રાફિકના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। આપણે બીજા પણ એક ભાઈ સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો, જે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે રોડ વચ્ચોવચ્ચ, કેટલી હાલાકી? 3 વખત 15 દિવસ ચાલુ હોય છે, અને 15 દિવસ બહુ બધી હાલાકી પડે છે, અને વારંવાર અવારનવાર મહિનામાં 3 વખત ખોદકામ કરતા હોય છે, એટલે પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે છે ભાઈ। ચોક્કસથી આપ જે રીતે જોયું એ રીતે કે લોકોને અત્યારે ખૂબ જ તકલીફ પડી રહી છે, હાલાકીનો સામનો કરવો પડે છે। કોર્પોરેશન કોઈ પણ પ્રકારના કહી શકાય કે સંપૂર્ણપણે પ્લાનિંગ વગર જે કામ કરે છે, ને કામની અંદર ડીલે થાય છે, તેને લઈને લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે। જી જયંતી, જોડાવા બદલ આપનો આભાર।